પાછા આવ જોઈએ કોર્ટનો નિર્ણય છે. સજા ખનીજ ચોરીમાં આદરણી શ્રી ભગાભાઈ બારડને નામદાર કોર્ટે કરી છે. 2 કરોડથી પણ વધારેની ચોરી થઈ છે. 25 વર્ષથી કેસ ચાલતો હતો. એ કેસમાં હવે એ કોંગ્રેસના પૂર્વ વિપક્ષના આગેવાન અને કોંગ્રેસના નેતા જો કહેતા હોય કે નિર્દોષ છે, તો 25 વર્ષ સુધી એમને એમનો પક્ષ રાખવાનો મોકો મળ્યો હોય. મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ અને કોર્ટ એ જ્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને એમની સરકારને નિર્દોષ કહેતી હોય ત્યારે એમના ઉપર પણ ભરોસો નહીં અને ચોર ચોરની વાત કરે છે, ત્યારે એકચ્યુઅલ જે ચોર કોંગ્રેસના ભગાભાઈ એમને કોંગ્રેસમાંથી પહેલાં તો સસ્પેન્ડ કરવા જોઈએ, હાંકી કાઢવા જોઈએ. આપણે વાત કરી એ પ્રમાણે નિર્ણય એ કાયદા મુજબ લેવાનો હોય. સ્પીકર એ કોઈ પાર્ટીના નથી, સ્પીકરે કાયદાને આધીન નિર્ણય લેવાનો હોય છે. ખાસ કરીને રાહુલ ગાંધી પ્રામાણિકતાની વાતો કરે છે ત્યારે ગુજરાતમાં એમના ધારાસભ્ય ઉપર કોર્ટનો ચુકાદો તો એમને સસ્પેન્ડ કરવા માગે છે કે કેમ. બીજું, જ્યારે બાબુભાઈ બોખીરિયાની વાત કરે છે ત્યારે બાબુભાઈ બોખીરિયાને ધરપકડ સામેનો સ્ટે અને જામીન, પ્રોસિક્યુશન સામેનો સ્ટે એ એમને મળી ચૂક્યો હતો. હવે તો બાબુભાઈ બોખીરિયાનો કેસ જ પૂરો થઈ ગયો છે. ઉપલી કોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે. નારણભાઈ કાછડિયાની વાત કરે છે તો મને તો ખબર નથી પડતી કે કોંગ્રેસ કેવા પ્રકારે આ રાજ્યમાં અને દેશમાં રાજનીતિ કરે છે. માની લો કે બાબુભાઈ બોખરિયામાં અને નારણભાઈ કાછડિયામાં કંઈ ખોટું થયું છે, તો એમણે ક્યાં કોઈ જગ્યાએ અરજીઓ કરી? કેમ કોર્ટમાં ન ગયા? બધા માટે લોકશાહીમાં બધા દ્વાર ખુલ્લા છે. એ મારામારીનો ઝઘડો હતો નારણભાઈ કાછડિયાનો, હાઈકોર્ટે એમની અપીલ માન્ય ન રાખી, સુપ્રીમમાં ગયા, સુપ્રીમે એને સભ્યપદ પાછું આપ્યું. જે પ્રકારનો ચુકાદો હું આપની સમક્ષ કહેવા માગું છું કે 509/GEN/2015/RCC/13/10/2015 લીલી થોમસ જજમેન્ટ ઓફ SC ડેટેડ 10/7/23 VP નંબર 490/205/231/205 કોંગ્રેસવાળા આ વાંચી લે. આમાં સ્પષ્ટ લખ્યું છે 2 વર્ષથી વધારાની સજા હોય એટલે આપોઆપ સભ્યપદ એ રદ થાય છે. અને એમને આ બધું જ ખોટું લાગતું હોય તો કોર્ટના દ્વારો ખુલ્લા હતા. કોર્ટે સ્ટે આપ્યો હોત, એણે પ્રોસિક્યુશન ઉપર સ્ટે માંગ્યો હોત, મને એવું લાગે છે કે એક પછી એક ઝટકા ખાનારી કોંગ્રેસ સૌથી પહેલાં તો ચૂંટણી 77 લોકો જીત્યાને જે ઉછળકૂદ કરતા હતા, એ પછીની નગરપાલિકાની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટી જીતી, તાલુકા જિલ્લા પંચાયત એમની હતી, 5 જિલ્લા પંચાયત એમની ગઈ, એમના આંતરિક ઝઘડાઓ આંતરિક કલહ, 30 તાલુકા પંચાયત એમની ગઈ, કેટલી નગરપાલિકાઓ એમની ગઈ. એ પછીની પેટા ચૂંટણીઓ, એ ચાહે આખી બરો મ્યુનિસિપાલિટી હોય, તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોય, ગ્રામીણ ક્ષેત્રની પેટા ચૂંટણી હોય, ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. નથી પ્રજામાનસમાં, નથી પોતાના અંદર સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. 2 જિલ્લા પંચાયત પ્રમુખ એમના, કારોબારીઓ બીજાની, રાજકોટ અને સુરેન્દ્રનગર. એક પછી એક નેતૃત્વવિહીન કોંગ્રેસ ક્યાં મોઢે લોકશાહીની, લોકશાહીને દબાવવાની. અરે, લોકશાહીનો ચુકાદો છે. ચોર કંપની હંમેશા ચોરને હાચવા નીકળતી હોય છે. મને એવું લાગે છે કે રાહુલ ગાંધી એ ચોર કંપનીના વડા છે, એટલા બધી ચોરની ટોળીઓ એને સાચવવામાં રસ છે. આગળ પાછળનું કશું જ વિચાર્યા વગર બાબુભાઈ બોખરિયા ઉપર આક્ષેપ કરવા, નાણભાઈ કાછડિયા ઉપર આક્ષેપ કરવા. નાણભાઈ કાછડિયાનું સભ્યપદ જતું રહ્યું હતું,
એટલે કેટલી હવામાં કોંગ્રેસ છે એનો ખ્યાલ એ મને એવું લાગે છે કે આપણે આના ઉપરથી આવ્યો હોય છે. એ પછીની એમના ધારાસભ્યો વર્ષોથી કોંગ્રેસના નેતા કુરજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, મીડિયા સમક્ષ આપની સમક્ષ મેં સાંભળ્યું છે કે જસદણ તો કોંગ્રેસનો બેઝ છે, કોંગ્રેસના મત છે, વ્યક્તિ જવાથી કાંઈ ફરક નથી પડતો. આખા દેશની ચૂંટણીઓ જે પ્રકારે કોંગ્રેસને ઉતરી પડી હતી, જસદણની જનતાએ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપ્યા, ડબલ લીડથી જીત્યા. આશાબેન પટેલ કોંગ્રેસ છોડ્યું, 8 દિવસ સુધી મનાવા ગયા, માની જે છે ટ્વીટ કરે અમારી સાથે જ છે, સભ્ય પદ જેને છોડી દીધું હોય ખાલી પીડ્યું હોય એમાં પણ મને એમ છે પાછા આશાબેન હવે ભાજપમાં આવ્યા ત્યારે પાછો રાગ અલાપ્યો છે કે ત્યાં તો અમે જીતીશું, હવે ભગાભાઈમાં કહે છે કે અમે ત્યાં જીતીશું. ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, દરેક વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. નરેન્દ્રભાઈ વખતે આમ બાબુભાઈને કેમ ન થયું, મને એવું લાગે છે નરેન્દ્રભાઈ તમારી છાતી ઉપર કોંગ્રેસની આ રાજ્યમાં જીત્યા છે, એના નેતૃત્વમાં 6ઠી વાર પણ જીત્યા છીએ. તમે જ બધા આગેવાનો હતા, તમે જ વિપક્ષના નેતા હતા, તમે જ પ્રમુખો હતા, તમે જે ઉછળકૂદ કરીને બોલો છો એનું જ નેતૃત્વ હતું, આજે જે બોલો છો એનું પણ નેતૃત્વ હતું. મને એવું લાગે છે કે નાપાસ થયેલી ટોળી એ ક્યારેય પાસ થવાની નથી. હું હજી પણ ચેલેન્જ કરું છું કોંગ્રેસને, આગામી દિવસોમાં 2019ની ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવી રહી છે, પછી ન કહેતા હાથ વેઠ ટૂંકું પીડ્યું, ટૂંકું જ પડવાનું છે કારણ કે કોંગ્રેસ